ઉપલેટા તાલુકાના મુરખડા ગામમાં ખોડિયારમાંના સાનિધ્યમાં નવા મંદિરનું નવનિર્માણ કરી રહ્યા ત્યારે આ મંદિર લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે ત્યારે ખોડિયારમાંની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને બે દિવસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સમસ્ત મુરાણી પરિવાર ગામમાં માતાજીના કાર્યમાં સફળતાપૂર્વક કામ કર્યું હતું. આગેવાનો, મહાનુભાવો તેમજ સર્વ મુરાણી પરિવારના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને રાતના રાસ ગરબા, કીર્તન, ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે મુરખડા ગામના મુરાણી પરિવાર દર વર્ષે માતાજીનું હવન કરે, સાથે મળીને ભોજન કરે છે અને માતાજી પાસે પ્રાર્થના કરે છે. એમાં અમારા પરિવાર સુખ શાંતિ અને કામમાં લાભ આપે એવી પ્રાર્થના. જય ખોડિયારમાં. આ મુરાણી પરિવારે 14, 15, 16 ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા ખોડિયારમાંથી જો મહોત્સવ રાખેલ છે, ઈ એમને આભારી છે, હું ધન્યવાદ આપું છું. આનો ઇતિહાસ જોઈએ તો વડેરા ગામની સીમમાં પોલા બાપા આપણા સુરાપુરા અને દાઉદ સાહેબભાઈ બેઠા હતા. લુવારની જાણ નીકળી અને બારોટિયા લૂંટતા હતા ત્યાં આ બે દાઉદ સાહેબી અને પોલા બાપા એને બારોટીને ભગાડી મૂક્યા અને એમના બલિદાન આપ્યા. આવો છે મુરાણી પરિવારનો સૌર્યવંતો ઇતિહાસ. આવા મુરાણી પરિવારના આવા દિલાવર સંસ્કારોના વારસદારને શું કહેવાનું હોય મારા બાપ? તેથી તો જગતમાં કવિએ કીધું છે, એ જન નિજન તો ભક્ત ધરણ કાતા તાકા સુર એ નઈ તો રે જવાની એ તારું માતા ગુમાવીશ નું દીધે ના દીકા થઈએ દીધે ને ફૂટે દાન આ તો વાયુ કેળા વીરડા એ જે મૂલે છે ભરાય પંખી પાણી પીને છે ઘટે ને સરિતા લી એ ધર્મ કીએ ધન ના ઘટાય સહાય કરે લઘુઈ ધન્ય છે પુરાણી આવા યજમાન મારી શુભેચ્છા મુરાણી પરિવાર દ્વારા 3 દિવસ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. અમને આચાર્ય વર્ધનદારી ના રાજુભાઈ કનકભાઈ ભટ્ટ સાહેબ છે એને સાંભળવા એક જીવન નો લાવો છે મારા બાપ. આવા મુરાણી યજમાન હું કહેવાનું મારા બાપ? અમને અમને સારી રીતે આજે છે, હું એને આશીર્વાદ આપું છું મારી શુભકામના. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહીર, ઉપલેટા.